ગઈકાલે આપણે એક દાખલો ગણ્યો હતો મૂડી વધારાની રીતે રોકડની હપ્તે હપ્તે વહેંચવી. એ જ પ્રમાણે આજે પણ આપણે મૂડી વધારાની રીતે રોકડની હપ્તે હપ્તે વહેંચણી, પણ એની અંદર એક નવો વધારાનો પોઈન્ટ આવશે, વિસર્જન ખ. તો એ આપણે પહેલા તો પત્રક બનાવતો આપણે પહેલા રકમ જોઈશું. ચલો રકમમાં જુઓ તો પહેલા શું આવ્યું છે, તન મન અને ધન અનુક્રમે 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 31/3/18 ના રોજ પેઢીનું વિસર્જન થયું, તે દિવસનું પાકું સર્વે નીચે મુજબ. તો મૂડી દેવા બાજુ જુઓ તો મૂડી દેવા બાજુ કેટલા હિપા છે દેવા, કેટલી ચુકવણી છે, તો એ પ્રમાણે આપણે પત્રક બનાવવું પડે. મૂડી વધારાની રીતે રોકડની હપ્તે હપ્તે વહેંચણી દર્શાવતું પત્ર. આપણા બે લીટીમાં દોરીશું. સૌ પ્રથમ વિદર્ભનું હવે મેં પેલા ચુકવણીનો ક્રમ લખાવ્યો છે. એમાં સૌ પ્રથમ કોણ આવે, તારણ વાળી લોન. મૂડી દેવા બાજુ જો કોઈ તારણ વાળી લોન છે, ના નથી. એના પછી બીજા નંબરમાં કોણ આવે, ચાલુ દેવા. ચાલુ દેવા પૈકી કોઈ છે, છે. કોણ છે જુઓ તો લેણદાર. કોણ છે, લેણદાર. ચાલુ દેવા પૈકી ફક્ત એક જ આપ્યા છે આપણને, લેણદાર. એના પછી અન્ય વ્યક્તિની લોન છે, મિત્રની લોન, પત્નીની લોન, બેંકમાં એવું આપ્યું છે, ના. એના પછી ભાગીદારની લોન છે, હા. મનની લોન, મનની લોન. ગઈકાલે આપણે જે દાખલો ગણ્યો એમાં બે ભાગીદારની લોન હતી, એટલે આપણે અ અને બ એવું લખ્યું. આજે એક જ ભાગીદારની લોન છે, એટલે આપણે સીધું મનની લોન. અને છેલ્લે મૂડી છે. ભાગીદારની મૂડી મન ધન તન માન અને ધન. તો સૌ પ્રથમ આપણે આની બાકીઓ લખી દઈશું. બાકી લેણદાર કેટલા આપ્યા છે, બેલેન્સ શીટમાં જોવો તો લેણદાર કેટલા આપ્યા છે, 50,000. મૂડી દેવા બાજુથી જોવાનું 50,000. મનની લોન કેટલી આપી છે, 10,000. મૂડી કેટલી આપી છે, તનની 72,000. મનની કેટલી આપી છે, 32,000. અને ધનની કેટલી આપી છે, 36,000. હવે આ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે, ઉપર પહેલી લીટીમાં જુઓ, રકમની પહેલી લીટીમાં જુઓ, હા, એનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે, 3:2:1 અહીંયા આપેલું છે. મિલકતોના નાણા હપ્તેથી ઉપજ્યા અને પ્રમાણસર મૂડી પદ્ધતિની ચૂકવણી કરવામાં આવી. વિસર્જન ખર્ચ 5,000 અનામત તરીકે રાખવામાં આવ્યો, પરંતુ વિસર્જન ખર્ચ 4,000 થયો. હવે એટલું યાદ રાખવાનું કે આપણને વિસર્જન ખર્ચનો પોઈન્ટ આપ્યો હોય, શું પોઈન્ટ આપ્યો હોય, વિસર્જન ખર્ચ. અહીં ધ્યાન રાખશું આપણે, વિસર્જન ખર્ચ. જો વિસર્જન ખર્ચનો પોઈન્ટ આપ્યો હોય તો આપણે શું કરવાનું, તો પ્રથમ હપ્તામાંથી બાદ કરવું. પ્રથમ હપ્તામાંથી શું કરવાનું, બાદ. વિસર્જન અનામત નો પોઈન્ટ આપ્યો તો પ્રથમ હપ્તામાંથી શું કરવાનું, બાદ. જો વધારો હોય તો છેલ્લા હપ્તામાં ઉમેરો, અથવા
जो घटाड़ो हो तो चिल्ला हफ्ता माथी बाद करवो। એટલા અહીંયા આગળ આપણે રકમ આપ્યું છે કે વિસર્જન અનામત માટે 5000 અનામત રાખવામાં આવી, વિસર્જન ખર્ચ માટે 5000 અનામત રાખવામાં આવી, તો પ્રથમ હપ્તામાંથી તમારે કેટલા રૂપિયા બાદ કરવાના? 5000 રૂપિયા। એ વિસર્જન ખર્ચને ચૂકવવા માટે અનામત તરીકે 5000, કોઈ મકાન ખરીદવા કે જોવા આવી તો એના પાછળ કોઈ કાયદાકીય પ્રોસેસ પાછળ કોઈ પણ ખર્ચ કરવામાં આવતો ખર્ચ ચૂકવવાનો થાય, અને ખર્ચ ચૂકવવાને 5000 અનામત તરીકે 5000 કાઢી મૂકવાના તો કયા હપ્તામાંથી? પહેલા। હવે ખરેખર વિસર્જન ખર્ચ કેટલો થયો? 4000। અનામત કેટલા કાઢ્યા હતા? 5000। ખરેખર કેટલો થયો? 4000। 1000 વધ્યા હોય તો છેલ્લા હપ્તામાં ઉમેરવું, અને 5000 જગ્યાએ ખરેખર વિસર્જન ખર્ચ 7000 થયો હોત તો 5 ના 7 એટલે ખરેખર વિસર્જન ખર્ચ કેટલો છે? 4000। એટલે 1000 રૂપિયા આપણી જોડે વધ્યા છે, તો છેલ્લા હપ્તામાં પ્લસ કરવાના થશે। આ એક આપણા માટે નવો પોઈન્ટ। હવે પ્રથમ હપ્તો ઉપજ કેટલી છે? પ્રથમ હપ્તા રકમ બાજુ તો પ્રથમ હપ્તાની ઉપજ કેટલી છે? 35000। કેટલી આપી છે? 35000। આ કયો હપ્તો છે? પહેલો હપ્તો હોય ત્યારે શું કરવાનું? આપણે પહેલા મિલકત લેણા બાજુ રોકડ કે બેંક શિલ્લક આપી હોય તો પ્લસ કરવી પડે। રોકડ શિલ્લક કેટલી આપી છે મિલકત લેણા બાજુ? જુઓ 10000 પ્લસ રોકડ શિલ્લક 10000। પછી આમાં નવો પોઈન્ટ શું આવ્યો છે? વિસર્જન ખર્ચ। વિસર્જન ખર્ચ માટે અનામત રાખવાનું કેટલું કીધું છે? 5000। એ આમાંથી માઇનસ કરવાનું વિસર્જન ખર્ચ અનામત 5000। 35000 + 10000 45000 - 5000 એટલે આપણી જોડે 40000 રૂપિયા છે। આ 40000 હવે આપણે કોને આપવાના? 40000 રૂપિયા કોને આપવાના? ક્રમ પ્રમાણે આપવાના। પહેલા કોને આપવાના? લેન્ડર ને કેટલા આપવાના છે? 50000। આપણી જોડે રૂપિયા કેટલા પડ્યા છે? 40000। તો અત્યારે જે છે આપો, બાકીના પછીના હપ્તામાં માઇનસ દેણદારોને ચૂકવણી કેટલા રૂપિયા? 50000 આપણને, બાકી જોડે તો ફક્ત છે 40000। તો જે છે એ આપણી 40000 ચૂકવણી હોય ત્યારે શું કરવાનું? ત્યાં લીટી કરવાની। કોને ચૂકવવાના છે? લેણદાર। એક સીધી લીટીમાં લેણદારને લખવાના છે। હવે આપણી જોડે કેટલા રૂપિયા વધ્યા? કઈ 50000 માંથી 40000 ચૂક્યા, ચૂકવવાના કેટલા બાકી રહ્યા? 10000। આમાંથી 10 માંથી કશું નથી ચૂક્યું, 10000। 72000, 32 - 0 એટલે 32000, 36000। હવે કયો હપ્તો? પહેલો હપ્તો પૂરો થઈ ગયો, તો હવે કયો હપ્તો આવશે? બીજો હપ્તો। ઉપજ કેટલી છે બોલો તો? રકમમાં જો ઉપજ કેટલી આપી છે? 50000। કેટલી આપી છે? 50000। આપણે પહેલા કોને ચૂકવવાના બોલો તો? આપણે 50000 માંથી 40 ચૂક્યા, હજુ કેટલા બાકી છે? એમના 10000। 10000 ચૂકવવા પડે પહેલા, માઇનસ લેણદારોને ચૂકવણી 10000। ચૂકવણી એટલે છે નીચે લીપુ કરવા 10000। બેસ્ટ કોને ચૂકવવાના હતા? લેણદાર, તો લેણદારના કોલમમાં લખ્યું। હવે આપણી જોડે કેટલા વધ્યા? હજુ 40000 બેસ્ટ 10000 72000 32000 36000। હવે આપણા જોડે કેટલા હજુ પડ્યા? 40000।
લેન્ડર ચૂકવાઈ ગયા, હવે એના પછી કોને ચૂકવવાના? માનની લોન. કેટલી લોન છે? 10000 રૂપિયા. કેટલા પડ્યા છે? 40000 આપી શકીએ છીએ. માઈનસ માનની લોન કેટલી છે? 10000. ચૂકવણી છે એટલે નીચે લેખો 10000 હજુ આપણી જોડે કેટલા રૂપિયા વધ્યા? 30000 72000 32000 અને 36000. હજુ આપણી જોડે કેટલા રૂપિયા પડ્યા છે? 30000. અને ચૂકવવાના કોના આવ્યા? મૂડી આવે. મૂડી આવે ત્યારે શું શોધવું પડે? મૂડી પરિબળ. મૂડી પરિબળ તન મન ધ. તન મન ધ. ચલો તનના કેટલા રૂપિયા છે? આઈ જોવા, તનના કેટલા છે? 72000. મનના કેટલા છે? 32000. આના 36000 ભાગ્યા 3/2 3/2 કેટલા થશે? 72000 ભાગ્યા 3. કેલ્ક્યુલેટર માં કરો, 72000 ભાગ્યા 3 24000 આવવા જોઈએ. 72000 ભાગ્યા 3 24000. 32000 ભાગ્યા 2 16000. 36000 ભાગ્યા 1 36. કોની મૂડી વધારે આવે બોલો તો? હવે કોની મૂડી વધારે આવે? તન મન કે ધન? ધન. જેના વધારે હોય એને ચૂકવવા પડે. ધનને ચૂકવણી. ધનને ચૂકવણી. આના વધારે છે એટલે એને ચૂકવવા પડે. કોના જેના નજીક નો કોણ છે? 24000 અને 36000 થી ઓછા 16000 કે 24000? 24000. આ બંને વચ્ચે નો ડિફરન્સ કેટલો? 36 માઇનસ 24. 36000 માઇનસ 24000 ડિફરન્ટ આવ્યો 12000. ગુણ્યા કોને ચૂકવીએ છીએ? ધન. ધન નો ભાગ કેટલો? 1. 12000 રૂપિયા આપણે ચૂકવવા પડે. કોને ચૂકવવા પડે? ધનને. કોને ચૂકવવા પડે? ધનને. આપણી જોડે છે કેટલા રૂપિયા? જુઓ તો છે, આપણી જોડે રૂપિયા છે. 30000 પડ્યા છે, 12000 ચૂકવવાના છે. ધનને ચૂકવણી 12000 રૂપિયા. ડેશ ડેશ ધનમાં 12000 ડેશ ડેશ. હજુ આપણી જોડે 30000 માંથી 12000 ચૂકવ્યા. હજુ કેટલા રહ્યા? 18000. ડેશ ડેશ 60000 32000 અને 72000 32000 અને 24. ધનને ચૂકવવાના હતા, ધનમાં 12000 એટલે બાદ કર્યા એટલે ચૂકવ્યું. હજુ આપણી જોડે કેટલા રૂપિયા વધ્યા છે? 18000. આ 12000 ચૂકવાઈ ગયા. એ ચૂકવાઈ ગયા એના પછી ફરીથી મૂડી પરિબળ કેટલા ભાગીદાર છે? 1, 2 અને 3. 3 ભાગીદાર હોય તો વધુમાં વધુ કેટલી વખત ચૂકવ મૂડી પરિબળ શોધવું પડે? 2 વખત. બીજી વખત કરીએ. ચાલો મૂડી પરિબળ. મૂડી પરિબળ તન મન ધન. તનના કેટલા છે? 72000. મનના કેટલા છે? 32000. આ 24000 ભાગ્યા તનના 3 2 1 એટલે 24000 16000 અને 24000. કોના વધારે આવ્યા બોલો તો? 24000 24000 બે જણના વધારે આવ્યા. આના આવ્યા, આના આવ્યા, તો બંનેને ચૂકવવા પડે. તન અને ધનને
चुकावनी तन द चलो आ 24,000 ना नजीक ने रकम 16,000 डिफरेंट कितना आयो 24,000 माइनस 16,000 कितना आवे 8,000 24,000 माइनस 16,000 એટલે કેટલા આવ્યા 8,000 ગુણ્યા 3 નો ભાગ કેટલો છે 3 ધન નો કેટલો છે 1 8 તરી 24,000 8 એકા 8 32,000 રૂપિયા આપણે ચૂકવવાના છે 32,000 રૂપિયા આપણે ચૂકવવાના છે આપણી જોડે રૂપિયા કેટલા છે 18,000 તો 32 એ 32 આપી શકતા નથી એટલે આ હપ્તામાં આપણે જે છે એ આપણે પૂરતી રકમ આપણે પછીના હપ્તામાં આપીશું તન અને ધનને તન અને ધનને કયા કયા પ્રમાણ તનનું અને ધનનું તન જેમ કે 3:1 ના પ્રમાણમાં 18,000 ચૂકવ્યું ચૂકવણી હોય એટલે રીટુ કરવાનો 18,000 × 3/4 13,500 18,000 × 1/4 4,500 અહીં આપણે જોડે કાઈ ન વધ્યું ડેશ ડેશ 72,000 − 13,500 58,500 32,000 24,000 − 4,500 એટલે 19,500 આ ત્રીજો હપ્તો પતી ગયો તો હવે કયો હપ્તો આવશે ત્રીજો હપ્તો ઉપજ કેટલા રૂપિયા છે જુઓ તો ઉપજ કેટલા રૂપિયા છે 73,000 કેટલી છે 73,000 હવે કયો હપ્તો છે ત્રીજો કે છેલ્લો ત્રીજો એ છે અને છેલ્લો એ છે તો આપણે આ પોઈન્ટને ધ્યાનમાં રાખવો પડે વિસર્જન ખર્ચ માટે અનામત કેટલું રાખ્યું હતું 5,000 એ પહેલા હપ્તામાં જે શું કરવાનું હતું માઇનસ વિસર્જન અનામત શું કરવાનું હતું માઇનસ હવે ખરેખર વિસર્જન ખર્ચ કેટલો થયો 5,000 જુદા રાખ્યા હતા વિસર્જન ખર્ચ 4,000 થયો 1,000 રૂપિયા વધ્યા વધ્યા હોય તો છેલ્લા હપ્તામાં શું કરવાનું ઉમેરવાનું પ્લસ વિસર્જન અનામત બચત 1,000 કેટલા થયા 74,000 હવે છેલ્લો હપ્તો હોય ત્યારે વિસર્જન ખર્ચનો પોઈન્ટ પહેલા હપ્તામાં અને છેલ્લા હપ્તા વખતે ધ્યાન રાખવાનું હવે આપણે કેટલા હપ્તાનું નક્કી કર્યું હતું 32,000 એમાંથી ચૂકવ્યા છે કેટલા બીજા હપ્તામાં 18,000 એટલે હજુ ચૂકવવાના બાકી રહ્યા 14,000 એ પહેલા તન અને ધનને આપવા પડે તન અને ધનને 3:1 ના પ્રમાણમાં 32,000 આપવાના હતા એમાંથી 18,000 આપ્યા હજુ 14,000 આપવાના બાકી હતા ચૌદ હજાર × 3/4 10,500 14,000 × 1/4 3,500 અહીં વધ્યા 0,0,0,0, 60,000 ડેશ ડેશ 58,500 − 10,500 48,000 32,000 અને 16,000 હવે બે વખત ઊંડી પરિબળની જે રકમ 12,000 અને 32,000 ચૂકવાઈ ગયો એટલે આ નમૂના પ્રમાણમાં થઈ જાય 1/16,000 તો 2/32,000 1/16,000 તો 3/48,000 થઈ હવે પછીના જે પણ હપ્તા છે એ બધાને નમૂના પ્રમાણમાં ફાળવી દેવાના
माइनस तन धन अने मन तन मन अने धन तन मन अने धन त्रण जेम ए जेम एक ना प्रमाण साइकिल 60,000 रुपया फाड़ी दियो 60,000 × 3/6 એટલે કેટલા આવ્યા 30,000 60,000 × 1/6 = 20,000 એ રીતે આમાં આવશે 10,000 ડેશ ડેશ 18,000 12,000 6,000 ચલો આના પછી કોઈ હપ્તો છે ના ન હોય તો અહીં દાખલો આપણો પૂરો થઈ જાય છે હવે નક્કી કરો આ રકમ પ્લસમાં આવી કે માઇનસમાં આ રકમ પ્લસમાં આવી કે માઇનસમાં પ્લસમાં આવે તો મૂડી તો અને માઇનસમાં આવે તો મૂડી વધારો આ દાખલો તમારે જાતે ગણવાનો છે અને બે વખત ફરીથી પ્રેક્ટિસ કરવાની